સરહદના નિયમનો ભંગ કરીને ચીની સૈનિકો ભારતના સિક્કિમ સેક્ટરમાં ઘૂસણખોરી કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે. એટલું જ નહીં, આ ચીની સૈનિકોએ ભારતના બે બંકર પણ તોડી પાડ્યા છે. સરહદના નિયમોનો ભંગ કરીને ચીની સૈનિકોએ ભારતના સિક્કિમ સેક્ટરમાં ઘૂસણખોરી કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એટલું જ નહીં, આ ચીની સૈનિકોએ ભારતના બે બંકર પણ તોડી પાડ્યા છે. આ બાબતને લઈને ચીનના સૈનિકો અને ભારતીય સેનાના જવાનો આમને સામને પણ આવી ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 10 દિવસથી સિક્કિમના ડોકાલા જનરલ વિસ્તારમાં બંને દેશોની સેના વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે. એક બાજુ ચીનના સૈનિકોએ કૈલાશ માનસરોવરની યાત્રાએ જઈ રહેલ ભારતીય શ્રદ્ધાળુઓને અટકાવીને પરત મોકલ્યા છે, ત્યારે બીજી તરફ ભારતીય સેનાના જવાનોએ ભારતીય સરહદની અંદર ઘૂસી આવેલા ચીની સૈનિકોને પાછા ખદેડવા માટે ભારે મહેનત કરવી પડી છે. તેમણે ચીનના સૈનિકોની ઘૂસણખોરી રોકવા માટે નિયંત્રણ રેખા પર માનવ દિવાલ પણ બનાવી હતી. કેટલાક સૈનિકોએ આ ઘટનાનો વિડીયો અને તસવીર ખેંચીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, જેમાં ડોકાલા ક્ષેત્રના લાલતન વિસ્તારના બે બંકર તૂટેલા હોવાનું પણ દેખાઈ રહ્યું છે. ગત 20 જૂનના રોજ બંને દેશની સેના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે એક ફ્લેગ બેઠક પણ યોજાઈ હતી. જોકે તેમ છતાં બંને દેશોના સૈનિકો વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ હજી પણ યથાવત છે. મહત્વનું છે કે આ પ્રથમ વખત નથી બન્યું કે જ્યારે સિક્કિમ, ભૂતાન અને તિબેટ વચ્ચે જોડાયેલા ડોકાલ સરહદ પર ચીનના સૈનિકો ઘૂસણખોરી કરી હોય. આ પહેલા નવેમ્બર 2008માં પણ ચીનના સૈનિકો ભારતીય સરહદમાં ઘૂસી આવ્યા હતા, તેમજ ભારતના કેટલાક બંકરો પણ નષ્ટ કરી દીધા હતા. ત્યારે ફરી એકવાર ચીનની સૈનિકો ઘૂસણખોરીને લઈને અનેક સવાલ ઉભા થાય છે. મહત્વનું છે કે આ ઘૂસણખોરીની ઘટના એવા સમયે સામે આવે છે જ્યારે NSG માં ભારતના સભ્યપદ સહિતની બાબતને લઈને બંને દેશો વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે, તેમજ ભારત અમેરિકાના વધતા સંબંધ અને અફઘાનિસ્તાન ભારત વચ્ચે શરૂ થયેલા નવા હાઈ કોરિડોરને લઈને ચીન ભારતથી નારાજ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.